प्रीत पियो ने पन्ना बे। फटाफट रेडी करी देश। चलो चलो आंटी गरिमा छे तमे गरिमा नी फ्रेंड ओ तमे पेलू काम बताओ हाँ शू नाम कहू तारू छाया गरिमाए तारा विषे बात करी हती पण मने लागे छे के खोटू बोली हती एटले लेम के तारा खूब वखाण कर्या हता पण एने जेटला वखाण कर्या हता एना करता पण तू वधारे सुंदर छे सुखी थाओ थैंक यू आंटी यू नो हूँ आने गरिमा खूब ज सारा फ्रेंड छे ને એના જ આગ્રહને લીધે હું આ પીઠીનું ફંક્શન અટેન્ડ કરવા આવી છું એમાં એવું છે ને આંટી કે કાલે હું લગ્નનું ફંક્શન અટેન્ડ નહીં કરી શકું કેમ આંટી કાલે મારા ફ્રેન્ડ્સ મુંબઈથી અમદાવાદ આવવાના છે અને પછી અમારે અંબાજી જવાનું અરે તો સહકુટુંબ અમારે ત્યાં લગ્ન અટેન્ડ કરો અને પરમ દિવસે અંબાજી જાઓ આઈ એમ સોરી આંટી માનતા છે ને એટલે કાલે જ જવું પડશે ઓ એટલે તમે લોકો દર વર્ષે અંબાજી દર્શન કરવા જાઓ જેવી તારી મરજી સંતુબા આપણી ગરિમા ની ખાસ ફ્રેન્ડ છે એનું ધ્યાન રાખજો જા બેટા બેસ અમોલ હા મેં તને કઈ કામ કહ્યું હતું હા મમ્મા તું બીજી તૈયારી કર ત્યાં સુધી હું વેદભાઈને નીચે લઈને આવું છું હું આવું છું ફટાફટ
ડ્રાયર પણ માર્યું, બધી ટ્રાય કરી ચૂકી, તો એ ફોન ચાલુ નથી થતો. હવે શું કરું? ઓય ઉચી, શું કરે છે? હા, થેન્ક ગોડ તું આવી ગયો. જો ને, આ ક્યારનો મારો ફોન ચાલુ કરવાની ટ્રાય કરું છું, થતો જ નથી. પ્લીઝ તું કરી દે ને. ઓય, આખરે તું મને સમજે છે શું? સ્કૂટરનો ટાયર પંચર થાય તો એ પર મારે રિપેર કરાવવાનું. યસ, એટલે તને પિક્ચર જોવાનું મન થાય તો એડવાન્સ બુકિંગ ની લાઈન માં પર મારે જ ઊભું રહેવાનું. ઓફ કોર્સ. ઓય સાંભળ રૂચી, મને સ્ટેપની માંથી ટાયર ચેન્જ કરતા અને એડવાન્સ બુકિંગ ની લાઈન માં ઊભું રહેતા આવડે છે. મોબાઈલ મેકેનિક થોડી છું, અને તારો આ ફોન છે ને, સર્વિસ સેન્ટર માં જઈને અપડેટ કરાવવો પડશે. હું કાલે જઈને બતાવી, એમાં આટલું મોટું લેક્ચર આપવાની જરૂર નહોતી. હા, તું છે ને કાલે નહીં જઈશ, કેમ કે તારો મોબાઈલ છે ને બહુ જૂનો અને આઉટડેટેડ છે. અને હું શું કહું છું, તને તો પાછું આજે એકદમ તગડું પેમેન્ટ મળ્યું છે ને, તો એ પેમેન્ટ થી નવો સ્માર્ટફોન કેમ નથી લીધી? જો હું તને છે ને નવા મોડેલ દેખાડું. આજો આજો. ના, મારે નથી જોવું. મને જે પેમેન્ટ મળ્યું છે ને, એનાથી હું માત્ર મારી સુખ સુવિધા પૂરી કરવા નથી માંગતી, અને આ તો મારું ફર્સ્ટ પેમેન્ટ. આનાથી તો હું મારા આખા પરિવારને ખુશ કરવા માંગુ છું. અને તારી પણ ઈચ્છા છે ને આઈપેડ લેવાની? હા. બસ, તો એક દિવસ એ હું તને ગિફ્ટ કરીશ. ના, મને એની જરૂર નથી. એકવાર મારું બિઝનેસ શરૂ થઈ જવા દે, પછી તું જોજે. આ ઘરનો બધો ખર્ચો હું મારા માથે ઉપાડી લઈશ. બેટા, બિઝનેસના અજાણ્યા પાણીમાં પડવા કરતા તારા પપ્પાની જેમ નોકરી જ કરશે. કારણ કે બેટા, બિઝનેસમાં કોઈ સલામતી નથી હોતી. ના મમ્મી, હું નોકરી તો નહીં જ કરું, કારણ કે મારું સપનું છે કે મારો પોતાનો બિઝનેસ હોય અને એમાં મને બધી જ આઝાદી હોય. પણ પ્રોબ્લેમ એ છે કે બિઝનેસ કયો સ્ટાર્ટ કરો. પણ નોટ ટુ વરી, થોડા સમયમાં કોઈને કોઈ આઈડિયા મળી જ જશે. ભાઈ સાહેબ, હવે બહુ મોડું થઈ ગયું છે, તમે બંને સુઈ જાઓ. ભલે મમ્મી. હવે ઊંઘ થોડી આવશે. કેમ, એવું તે શું કહ્યું મમ્મી? મેં ડિસાઈડ કર્યું છે, હું ફક્ત બિઝનેસ જ કરીશ, નોકરી નહીં કરું. ભગવાનની દયાથી બધું સમૂહ સૂત્રું પાર પડી ગયું, પણ સારા પ્રસંગે બધા સમયસર હાજર ને, એ માટે દોડાદોડ કરીને હું ખૂબ થાકી ગઈ. પણ મને એક વાતની નવાઈ લાગે છે કે પીઠી વખતે જ્યારે તમારું નામ બોલાયું ત્યારે તમે હાજર જ નહોતા. તારી વાત સાચી છે, પણ ભગવાનનો પાડ માન કે હું પીઠીના સમયે હાજર રહી શક્યો. કેમ, એવું તો વળી શું થયું હતું? ના, આપણા બિઝનેસ પર બહુ મોટું સંકટ આવ્યું. સંકટ? અરે નહીં નહીં, ચિંતા કરવાની જરૂર નથી. ઉપરવાળાની દયાથી સોલ્યુશન પણ મળી ગયું અને ઘીના ઠામાં ઘી પડી રહ્યું હું. પણ અત્યારે હું વિચારું છું તો મને એમ લાગે છે કે બહુ મોટી ગાંઠ ટળી. એમ? અને આ બધો શ્રેય જાય છે પેલી બ્યુટિશિયન છોકરીને. અરે એને જે બિઝનેસ નો આઈડિયા આપ્યો, આપણું તો લાખોનું નુકસાન થતા થતા બચી ગયું. ખરેખર એ છોકરીથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. બહુ જ હોશિયાર અને વિનમ્ર છોકરી હતી. કમાલ છે, બ્યુટિશિયન છોકરીએ તમને બિઝનેસ નું સોલ્યુશન આપ્યું. આજે તમે એક છોકરી થી પ્રભાવિત થયા ને, એમ હું પણ એક છોકરી થી પ્રભાવિત થઈ ગઈ છું. એમ કોનાથી? છાયા, આપણી ગરિમાની ફ્રેન્ડ છે. મોડર્ન હોવા છતાં પણ સંસ્કારી અને સુશીલ છે. લે, આજે એક જ દિવસમાં આપણને બંનેને બે સારી વ્યક્તિઓનો પરિચય થયો.
ફરક માત્ર એટલો હતો કે હું પેલી બ્યુટિશિયન છોકરીથી પ્રભાવિત થયો અને તું છાયાથી. પણ આ વખતે મારું પલડું ભારે છે હા? એટલે એમ કે મારી સાથે સાથે આપણા અમોલને પણ આ છોકરી ગમ્યો એવું લાગે છે.